वर्ष 2020 जाने माठा समाचार लेने जाव्यू होय तेवू लागी रह्यू छे। सूरत शहर में वेपारी में पण निराशा जोवा मळी रही छे। लगातार तहेवारोनी सीजन फ्लॉप थवाथी हवे कापड़ मार्केट ना वेपारी बचेली कूचेली आशा उपर पण पाणी फरी रह्यू छे। नोटबंदी थी लईने जीएसटी आव्या बाद हवे कोरोना ने कारण व्यवसाय पण ठप थई गयो छे। कपड़ मार्केट में पण दशा बैठी गई होय तेवू स्पष्ट जोवाई रह्यू छे। जनरल विटनेस एस सामी दिवाड़ीए कपड़ मार्केट ना वेपारी परिस्थिति जाणवानो प्रयास कर्यो हतो। જીએસટી અને હવે છેલ્લા 8 મહિનાથી વૈશ્વિક કોરોના મહામારીને લઈને કાપડ માર્કેટના વેપારીનો વેપાર પણ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યો છે। જો કે હવે ધીરે ધીરે કાપડ માર્કેટની ગાડી પાટે ચડી તો રહી છે, પણ આવા વેપારીઓને લઈને વેપારની ચોક્કસ દિશા નક્કી નથી થઈ રહી। વેપારીઓને બીજી અનેકો સમસ્યાઓ સતાવી રહી છે તેવું કહી રહ્યા હતા। આ બધાની વચ્ચે ચેનલ આઈ વિટનેસની ટીમ પહોંચી ગઈ હતી ટેક્સટાઇલ માર્કેટમાં અને વેપારીઓ હાલ કેવી સ્થિતિમાં તેમનો વેપાર કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે કાપડ માર્કેટના અનેક વેપારીઓએ તેમની મૂંઝવણો જણાવી હતી। નોટબંધી, જીએસટી અને ત્યારબાદ આવી પડેલી કોરોના મહામારીમાં જ્યારે સુરત શહેરનો હાલ સમય એવો, કપડાં માર્કેટ જેનો વ્યવસાય આજે ઠપ થઈ ગયો છે। હાલ ઘણા તહેવારો આવી ગયા છે, રક્ષાબંધનથી આપણે શરૂઆત કરીએ ત્યારે હવે નવરાત્રિ અને ત્યારબાદ દિવાળીનો તહેવાર, જેની પર વેપારીગણ આશા લગાવીને બેઠું હતું કે તેમનો વેપાર ફરીથી ધમધમશે, પરંતુ એ આશા ઠગારી નીવડી હોય તેવું આપણને લાગી રહ્યું છે। આજે આપણે આવી રહ્યા છીએ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં અને વેપારીઓની શું સમસ્યાઓ છે તે જાણવાની અમે કોશિશ કરી હતી। આપણે વેપારીઓ પાસે જાણીશું કે તેમની શું સમસ્યાઓ છે અને કઈ સમસ્યાઓ સાથે તેઓ લડી રહ્યા છે, તો આપણે જાણીશું કે અહીંના વેપારી છે, આપણે તેમને જ પૂછીશું કે કઈ રીતની સમસ્યાઓનો સામનો તે લોકો કરી રહ્યા છે। જી, આપનું નામ? મારું નામ ભૂદેવ તિવારી છે। તિવારીજી, પિછલે કઈ સમયથી આપણે જો ટેક્સટાઇલ માર્કેટ જે હાલત છે વો ખસ્તા હોઈ હે, ખાસ કરકે જો સુરત કા ટેક્સટાઇલ માર્કેટ હે। સુરત કા ટેક્સટાઇલ માર્કેટ દેખો, પહેલે નોટબંધી આ ગઈ, બાદ મેં જીએસટી આ ગઈ, અભી યે કોવિડ આ ગયા, તો કોવિડ કે અંદર જો છોટે છોટે કસ્ટમર થે હમારે, જો હમારે યે કસ્ટમર આતે થે 10,000-20,000 જો રોકડા લેકે આતે થે, કશે લેકે વો કોઈ ભી નહીં આ રહા, કોરોના મહામારી કી તરફ સે વો ઉનકે સારે પૈસે ખતમ હો ગયે ઘર પે બેઠે બેઠે। તો ઉનકી કોઈ સરકાર કોઈ હેલ્પ કરે એસે જમીન સ્તર પર કોઈ હેલ્પ કરે તો હમારા વેપાર ચલે, ઉનકા ભી કામ ચલે, નહીં તો રોટેશન હે, દીપાવલી કી સીઝન હે, દેખો રાખી એસી ચલી ગઈ, નવરાત્રી ચલી ગઈ, અભી નવરાત્રીમાં કોઈ હૈ નહીં, સબ રો દેખ લો પૂરે માર્કેટમાં કોઈ ચહેલ ફહેલ કુછ ભી નહીં હે, સબ ખાલી પડા હે માર્કેટ। તિવારીજી, સુરત શહેર કી બાત કરે તો યહાં પે સુરત કે ભી કિતને વેપારી આતે હે ઓર બહાર સે ભી ખરીદી કે લિયે આતે હે, કિસ તરહ કા માહોલ ઇસ તરફ છાયા હુઆ હે? નહીં, સુરત કે ભી કમ આતે હે, જ્યાદા કર બહાર કે કસ્ટમર આતે હે, જૈસે બાજુ એરિયે કે આતે હે સબ, તો કુછ સે દિન તક ટ્રેન નહીં ચાલુ થઈ, અભી ટ્રેન કઈ કિલોમીટર, જૈસે રાજસ્થાન સે એક ટ્રેન ચાલુ હે, તો કઈ જગ્યા ચાલુ નહીં હે, ટ્રેન યુપી સે ભી કમ થઈ, તો કસ્ટમર બહોત કમ આ રહે હે, તો હમારે માર્કેટ કે હાલત બહોત જ્યાદા ખરાબ અભી અભી ફિલહાલ તો બહોત જ્યાદા, દીપાવલી આ રહી હે, દીપાવલીમાં કોઈ કામ નહીં, અમે એસે ખાલી બેઠે પૂરે દિન, એ બહોત બડી અમારે સરકાર છે, બહોત પરેશાની અમારે કોઈ। જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓને મજબૂત રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર કરે તો કદાચ કાપડ માર્કેટને વેગ મળે તેવું ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનું કહેવું હતું, પરંતુ છેલ્લા કેટલાય વખતથી આ નિયમિત રીતે બસ, ટ્રેન જેવા લાંબા અંતરની વાહન સુવિધાઓ ચાલી રહી હોય તેવામાં અન્ય રાજ્યોમાંથી આવતો માલ નિયમિત રીતે વેપારીઓને નથી મળી રહ્યો, તો સુરતના કાપડ માર્કેટમાંથી પણ વેપારીઓને અન્ય રાજ્યોમાંથી વેપાર નથી મળી રહ્યો, જેને લઈને કાપડના કાચા અને પાકા બંને પ્રકારના માલો પર જોરદાર મંદીનો ફટકો પડ્યો હતો તેવું પણ કાપડ માર્કેટના અનેક વેપારીઓનું કહેવું હતું। અહીંયા બીજા વેપારીઓ પણ છે, આપણે તે વેપારીઓ પાસે જાણીશું કે તે લોકો કઈ રીતે આ સમસ્યાથી લડી રહ્યા છે। જી, આપનું નામ? શ્યામ શર્મા। શ્યામજી, યહાં પે કિસ તરહ કી સમસ્યા હૈ, કિસ તરહ સે આપ જૂઝ રહે હો? હમારે પહેલે તો નોટબંધી, ઉસકે બાદ મેં જીએસટી, ઉસકે બાદ મેં યે કોવિડ-19, इसकी वजह से क्या है, एक भी व्यापारी नहीं आ रहा है कोई, और सब ट्रेनें बंद है, हर ज़िले से एक एक दो दो ट्रेनें हैं, तो हमारे छोटे मोटे जो व्यापारी आते थे 10,000-20,000-50,000 का कपड़ा लेने वाले, वो अभी एक भी व्यापारी नहीं आ रहे, सारा व्यापार उनका ख़त्म हो गया, उनके पास जो पैसे थे वो खर्चे में लग गया उनका, ये कोरोना की वजह से।
उसके बाद में अभी हमारे क्या है कि जो छोटा मोटा रिटेल का काम होता था, जैसे दिन में 10-20 हज़ार का केस सेल करते थे हम, वो सारा हमारा व्यापार बंद हो गया और बिल्कुल भी कोई काम धंधा नहीं है, सारे व्यापारी खाली बैठे। हमारी सरकार से ये मांग है कि जल्दी से जल्दी ट्रेनें चालू करे और थोड़ा बहुत हमारा व्यापार चालू रहे। लगातार त्योहारों की सीजन फ्लॉप जवाथी व्यापारियों निराश थया था अने एवामां हवे हिंदू धर्मनो सौथी मोटो त्योहार दिवाळी आवी रही छे त्यारे व्यापारीओनी आंखोमां आशानी किरण देखाती रही नथी। बीजी तरफ आवाथी काल एटले के 17 सप्टेम्बर थी नवरात्रिनो पर्व शुरू थई रह्यो छे, पण जाणे लगातार आवता दरेक त्योहारो एक पछी एक सतत निष्फळ निवड्या होय तेवो पण कापर मार्केटना व्यापारीओनुं कहेवुं हतुं। हाल दिवाळीना गणतरीना कलाको बाकी रह्या होय एवामां दरेक कापड़ मार्केटना व्यापारीओ व्यस्त होवा जोईए, पण आनी जग्याए जाणे व्यापारीओ नवरा धूप बेसी रह्या होय तेवो पण देखाई रह्यो हतो। ज्यारे ग्राहकीना नामे पण मींડું હોય તેવું માર્કેટની ચહેલ પહેલ જોઈને લાગી રહ્યું હતું। અન્ય વેપારીઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમને જાણીશું કે તે લોકો શું કહેવા માંગે છે। જી તમારું નામ? જી મેરા નામ ઉલ્લાસ પારીખ હે। तो प्रॉब्लम मार्केट में सबसे बड़ी प्रॉब्लम यही है कि ट्रेनें चालू नहीं है, तो छोटे कस्टमर आ नहीं रहे बाहर से, तो छोटे कस्टमर नहीं आ रहे तो उसकी वजह से हमारा कारोबार ठप है। ठीक है, ट्रेनें की वजह से ही, और ये कोविड में बहुत बहुत नुकसान हुआ है कपड़ा मार्केट में, सब जगह ही नुकसान हुआ, लेकिन कपड़ा मार्केट में बहुत ज़बरदस्त नुकसान हुआ है। तो जल्दी से जल्दी ट्रेनें चालू करे सरकार, कोविड को ध्यान में रखते हुए सोशल डिस्टेंसिंग के हिसाब से, और तो कुछ कस्टमर आएंगे तो हमारे लिए भी अच्छा रहेगा, मार्केट में भी सबके लिए अच्छा रहेगा। जो साड़ी वाला वो साड़ी के लिए आएगा, सूट वाला वो सूट के लिए आएगा। और सरकार से यही मांग है कि उन छोटे छोटे जो व्यापारी है उनके उनकी भी हेल्प करें। देखो नुकसान तो सबको हुआ है, तो उनको भी कुछ लोन देवे तो वो भी अपना काम चालू करे, यही मांग है हमारी सरकार से। વ્યાપારીનો મત મુજબ આ વર્ષે જાણે કોરોના મહામારીએ બધી જ વસ્તુઓ ઠપ કરી નાખી હોય, તેવી રીતે કપડાં માર્કેટના વ્યવસાય પર પણ જાણે કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે। હાલ તહેવારોની ઋતુ આવી રહી છે, તહેવારોની ઋતુમાં જાણે વેપાર પર પણ જાણે મંદીનું ગ્રહણ લાગી ગયું તેવું પણ વેપારીનું કહેવું હતું। સરકાર તરફે વેપારીઓ એવી અપીલ કરી રહ્યા છે કે સરકારે જલ્દીથી જલ્દી કોઈ આર્થિક પેકેજ આ કપડાં વેપારીઓ માટે જાહેર કરવું જોઈએ। કેમેરામેન સતીશ પાટીલ સાથે હું હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત।